આટલી જ વિનંતી છે કે આ જે ખોટા જે આંકડા લખો છો તો એ આંકડા પર પણ ધ્યાન આપો. અમે તમને મતદાન કરીએ છીએ, અમે એટલા માટે મતદાન કરીએ કે આપણા વિસ્તારમાં કોઈ પણ ભ્રષ્ટાચાર થવો જોઈએ નહીં, આપણા જે પણ નાગરિક છે એ લોકોને એક સાચો રસ્તો દેખાવો જોઈએ. મિત્રોને એક મારો મેસેજ છે કે આપણા વિસ્તારમાં જે લશ્કરિયાથી મહાલ રસ્તો જાય છે, જોઈ શકો છો આપણા રૂત પાહેજ છે, જે રસ્તા પર ઘણી આપણે આંદોલન પણ કરેલું, કલેક્ટર સાહેબ સુધી પણ આપણે ગયેલા. તો મેસેજ આપવા જઈ રહ્યો છું, જ્યારે આ 953 જો દેખાય છે ને, NH 953, તો ખરેખર આ 953 અમે અહીંયા આપણે અરજી પણ કરેલી 953ની, મોટું આંદોલન પણ કરેલું. તો સાહેબ શ્રી, કલેક્ટર સાહેબ શ્રીએ પણ આવેદનમાં કીધું હતું કે આ જે 953 રસ્તો નથી, પણ ઓનલાઈન પર જ્યારે આપણે ચેક કરીએ ને આ મહાલ રસ્તો, તો આ જ રસ્તો મહાલ રસ્તો છે ને 174 ઓનલાઈન પર 174 બતાવે છે. અને આપણા રૂટ પર તમે જોઈ શકો છો, આ બધા ઘણા મિત્રોએ મને કીધું કે અમરભાઈ રસ્તા પર જોજો કે 953 લખેલું છે. આપણે અરજી કરેલી કલેક્ટર સાહેબને તો 953 તો નામંજૂર કરેલી અને સ્વીકાર પણ નથી કરેલી, ત્યારે પાછી અરજી કરેલી અને 174ને આપણે અરજી કરેલી. તો ખરેખર આ પણ આપણે જોઈ શકો છો, આપણે કાલે મતદાન છે, તો મતદાનમાં આપણે ચૂંટણી તો કરવા જવાનું જ છે, પણ આજે નાઇટમાં બધા જ આપણને ભાજપ કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારો આવશે અને આપણને કહેશે અમને મત આપો. તો એક જ પ્રશ્ન કરજો કે સાહેબશ્રી, અમારો એક જ પ્રશ્ન છે કે અમારા વિસ્તારમાં જે આ રસ્તા વિશે જો ચાલી રહ્યું છે, જે ખોટું ખોટું બધું એક જ લખો, એમ કોઈ પણ 953 હોય તો 953 લખો અને 174 હોય તો 174 લખો, કે જેથી લોકો અટવાય ના. તો આ રસ્તો જોઈ શકો છો, ખૂબ જ આ નેશનલ હાઈવે દેખાતો છે, 3 મીટરનો રસ્તો છે અને નેશનલ હાઈવે છે. એટલે સાહેબશ્રી લોકોને એક જ પ્રશ્ન કરજો કે અમારા વિસ્તારમાં જે રસ્તો છે, તો રસ્તાને મોટો રસ્તાની માંગણી કરજો, જેથી આપણો આ વિસ્તારમાં આવા ખોટા ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે, તો ખોટા ભ્રષ્ટાચાર વિશે આપણો આગેવાન આપણા સાથે ઊભો રહેવો જોઈએ અને આપણા જે નેતાઓ છે આવા જે ખોટા ખોટા જે આંકડા લખેલા છે આ આંકડા વિશે આગાડી સુધી પહોંચાડજો. જય આદિવાસી, જય જોહાર. જય આદિવાસી, જય જોહાર. મિત્રો, તો કાલે મતદાન છે, તો ચોક્કસ ગાઢવી જમલાપાડા આપણે દેવું મતદાન તો કરજો જ. આપણા ઘરે આજની નાઇટમાં ભાજપ કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારો આવશે અને ઘરે ઘરે આપણને કહેશે અમને મત આપો. પણ એક જ મારો પ્રશ્ન છે કે જોઈ શકો છો અહીંયા લખેલું છે, અહીંયા આહવા 9 કિલોમીટર અને NH 953 છે. આ કોઈ ધ્યાન નથી આપતું અને આ બાજુથી જોઈ શકો છો અહીંયા જ છું મેં, મહાલ 20 કિલોમીટર છે અને સોનગઢ 55 NH 953. આના વિશે આપણે ઘણું સંઘર્ષ કરેલું આ રસ્તા પર અને આ રસ્તા પર કોઈ પણ ધ્યાન નથી આપતું. આ વિસ્તારમાં કેટલું બધું ચાલી રહ્યું છે, આપણા વિસ્તારમાં પણ ધ્યાન આપવું જોઈએ, એવો કંઈ નિર્ણય કરજો કે જેથી આપણે એક જ પ્રશ્ન કરજો કે સાહેબ, અમારા વિસ્તારમાં આ જે રસ્તો છે, તો રસ્તો ઓનલાઈન પર 174 રસ્તો બતાવતો છે અને જ્યારે આ રૂટ પર લખેલું છે, બધી જગ્યાએ લખેલું છે 953, એ પણ ધ્યાન